નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. બીજા ધર્મના લોકોને જબરજસ્તી જય શ્રી રામ નારા બોલવામાં બામલેક રામકથા વાચક મોરારી બાપુએ કહી છે કે નારાઓથી કંઈ નથી થતું, જે થાય છે ઉષ્મદ થાય છે. વર્ષોથી આપણે ત્યાં જ જય સિયારામ બોલવામાં આવી રહ્યું છે અને લોકો તેને મંત્ર સમજે છે, પરંતુ જય શ્રી રામ એક પવિત્ર ઉદ્રશ છે. તેમણે કહ્યું છે, રામચરિત્ર માનસ ગ્રંથ લઈને નીકળ્યો છું હું, તેને સંવાદ શાસ્ત્ર અને તેમના વિવાદો ઉમેરવું યોગ્ય નથી. ગૌરીશંકર શીખને એક બરફનો ટુકડો પણ પાડી શક્યો નહોતી, તેથી ટુકડો પોતે જ પડી જશે. અને આ શ્વાસ સત્ય છે કે તેની આસપાસ બ્રહ્માંડ પેદા કરવામાં આવી રહ્યો છે, પરંતુ સત્ય હંમેશા સત્ય જ રહે છે. મોરારી બાપુએ કહ્યું છે કે હનુમાનજી સીતાજીને શોધમાં લંકા મંદિર મંદિરે ગયા હતા, પરંતુ આજે કેટલાક લોકો સત્તાની શોધ માટે મંદિર જાય છે. ત્યારે મિત્રો વધુ જણાવીએ તો રામના નામ પર રાજનીતિ અને વોટ માંગનાર સવાલ પર બાપુએ કહ્યું છે કે રામનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ, રામના નામનો ઉપયોગ પોતાના હિત માટે ન કરવો જોઈએ. હું જોઈ રહ્યો છું કે કેટલાક ક્ષેત્રોમાં એવા છે કે રામનો ઉપયોગ કરીને કંઈક મેળવવા ઈચ્છે છે જે યોગ્ય નથી. ત્યારે મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.